નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે G3Q 2.0 ક્વિઝ છે અત્યારે ઓનલાઈન છે એ તમે આપી શકો છો. તો સૌ પ્રથમ જે અમે ક્વિઝ આપતા પહેલાં જો આ જવાબો એકવાર જોઈ જશો તો તમારે ક્વિઝની અંદર તમારો નંબર આવવાના ચાન્સીસ વધી જશે. તો મિત્રો, શરૂ કરી આજનો વિડીયોની અંદર ક્વિઝ બેંક છે એના જવાબો. આ ક્વિઝ છે એ 29/12/2023ની છે, ભાષા ગુજરાતી છે એની, એટલે કે માધ્યમ, અને એનો જે પ્રકાર છે એટલે કે આપણે જે ક્વિઝ આપીએ છીએ એમાં સ્કૂલ, કોલેજ અને અધર્સ ત્રણ પ્રકારે આપીએ છીએ. એમાંની સ્કૂલ જે છે 9-12 વિદ્યાર્થીઓ તેના માટેના ક્વિઝના પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન છે એ આપણે જોઈએ કે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ એટલે કે ISRની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો એનો જવાબ છે રાયસણ, ગાંધીનગર. આઝાદી કા અમૃત મહોત્સવ સત્તાવાર રીતે કઈ તારીખે પૂર્ણ થયો? તો 15 ઓગસ્ટ 2023. બીજો પ્રશ્ન છે, US વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 મુજબ ભારતની ટોચની ખાનગી યુનિવર્સિટી કઈ છે? તો એમાં ચંદીગઢ યુનિવર્સિટી આવશે. એ મમતા પહેલનો હેતુ શું છે? તો માતા અને બાળકની આરોગ્ય સંભાળમાં સુધારો કરવો. કયો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવવામાં આવે છે? તો 11 જુલાઈ. નીચે આપેલ વિકલ્પમાંથી આયુષનો કયો ભાગ નથી? તો એક્યુપંક્ચર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 21 જૂન 2023. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અંતર્ગત ICDSનું પૂરું નામ શું છે? તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. ત્યાર પછી 9મો પ્રશ્ન છે કે રાજ્ય સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડમાં આંગણવાડી કાર્યકરને જિલ્લા કક્ષાના એવોર્ડમાં કેટલી ઇનામી રાશિ આપવામાં આવે છે? તો 31,000 રૂપિયા. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે કઈ યોજનામાં નીચે વીમા કવચ પૂરું પાડવામાં આવે છે? તો માતા યશોદા ગૌરવ નીતિ. રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનામાં દીકરીઓને 9મા ધોરણમાં પ્રવેશ વખતે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો 6,000 રૂપિયા. 12મો પ્રશ્ન છે, ગુજરાતની મહિલાઓને કાનૂની સમસ્યાઓ માટે માર્ગદર્શન અને રોજગારી માટે કઈ યોજના દ્વારા આપવામાં આવે છે તાલીમ? તો એમાં છે વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના. રાજ્ય સરકાર દ્વારા વેરા માફી યોજના કયા વર્ષમાં બહાર પાડવામાં આવેલ છે? 2022. IGST નું પૂરું નામ શું છે? તો ઇન્ટિગ્રેટેડ ગુડ્સ અને સર્વિસ ટેક્સ. ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે? તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજનાના લાભાર્થી કઈ મહિલા મજૂરો બની શકે છે? તો કે બાંધકામ અંતર્ગત કામ કરતી મહિલા. ગાંધીસાગર ડેમ કઈ નદી પર આવેલો છે? તો ચંબલ નદી પર. ખડક ચણાણ બેઝિક તાલીમ કોર્સમાં કેટલા યુવક યુવતીઓને સમાવવામાં આવે છે? તેમાં 100. 19મી એશિયન ગેમ્સ 2023ના ભારતીય વિમેન ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? તો હરમનપ્રીત કૌર. 19મી એશિયન ગેમ્સ 2023માં અનાહત સિંઘે સ્પોર્ટ્સમાં કયો મેડલ જીત્યો હતો? તો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા કોનેરુ હમ્પી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ચેસ સાથે. સ્લીપ પ્લાન્ટેશન યોજના હેઠળ પરિપક્વ વૃક્ષોની હરાજી કરવામાં આવે છે. ચોખ્ખો નફો વાવેતરના ખર્ચ બાદ કર્યા પછી તાલુકા પંચાયતના ખાતામાં સંબંધિત તાલુકા વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવા માટે કેટલો જથ્થો જમા કરવામાં આવે છે? તેમાં 50. વિશ્વ હિન્દી દિન કબ મનાય જતા હે? 10 જનવરી. વિશ્વ મેં સૌથી અધિક બોલી જાને વાલી ભાષા ઇસમે સે કૌન સી હૈ? તો હિન્દી. દેવનાગરી લિપિને ઉચ્ચારણ કે આધાર પર હિન્દીને કુલ કિતને વર્ણ હે? 52. વંદે માતરમ કી રચના કિસને કી? તો બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય. મહાભારત મુજબ દુર્યોધનની માતાનું નામ શું હતું? ગાંધારી. દ્રૌપદીના ભાઈનું નામ શું હતું? તો ધૃષ્ટદ્યુમ્ન. મહાભારત મુજબ ચેદી દેશનો રાજા કોણ હતો? શિશુપાલ. મહાભારત મુજબ જન્મેજય દ્વારા કરવામાં આવેલ પ્રસિદ્ધ યજ્ઞનું નામ શું હતું? સર્પયજ્ઞ. વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? તો ચંપારણ. નવજવાન ભારત સભાનું ઘોષણાપત્ર કયા ક્રાંતિવીરે તૈયાર કર્યું? તો ભગવતીચરણ વોહરા. નીચેનામાંથી કયા મહાપુરુષે વેદો તરફ પાછા વળવાનો નારો આપ્યો? તો દયાનંદ સરસ્વતી. ચંદ્રયાન 1ની કોની અધ્યક્ષતામાં લોન્ચ કરવામાં આવ્યું હતું? તો શ્રી માધવન નાયર. ચંદ્રયાન 2 કયા વર્ષે લોન્ચ થયું હતું? તો 2019. G20 સમિટની સત્તાવાર ભાષા કઈ છે? તો ફ્રેન્ચ.
ભ્રષ્ટાચાર સામે લડવા માટે G20 દેશોની કાનૂની પ્રણાલીઓ વચ્ચે લઘુત્તમ સામાન્ય ધોરણો સ્થાપિત કરવા માટે કયા વર્કિંગ ગ્રુપનો હેતુ છે? તો એ ભ્રષ્ટાચાર વિરોધી વર્કિંગ ગ્રુપ ACWG. ચંદ્રયાન શેનું બનેલું છે? તેમાં એક ઓર્બિટર, લેન્ડર અને રોવર આવેલું હોય છે. કઈ સ્કીમ અંતર્ગત? રાજ્ય સરકાર તથા સમુચિત સત્તામંડળનો વધુ સંખ્યામાં ઝડપી નગરરચના યોજનાઓ કરવાનો અભિગમ રાખી સુવિધાસભર અમલીકરણ કરવાનો હેતુ છે. અર્બન લેન્ડ રીએડજસ્ટમેન્ટ. ગુજરાત સરકારમાં ગામોમાં આવેલ શાળાઓ, પંચાયત ઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા સ્થળોએ શૌચાલયના પ્રબંધ કરવાની કામગીરી કઈ યોજના અંતર્ગત કરવામાં આવી છે? તો નિર્મળ ગુજરાત. ખેડૂતોની સમસ્યાઓ અને જરૂરિયાતો માટે કામ કરતી એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો આત્મા. કઈ મોબાઈલ એપ્લિકેશનથી લાભાર્થીઓ નજીકની વાજબી કિંમતની દુકાનોને ઓળખી અને શોધી શકે છે? મેરા રાશન. ઓખા અને બેટ દ્વારકા કેબલ સ્ટેડ સ્ટેન્ડ સિગ્નેચર બ્રિજની અંદાજિત કિંમત કરોડ રૂપિયામાં કેટલી છે? તો 962.43 કરોડ. પ્રગતિપથ યોજનાના અમલીકરણ માટે કયો સરકારી વિભાગ જવાબદાર છે? માર્ગ અને મકાન. ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગના નિયમન માટે કઈ રાજ્ય એજન્સી જવાબદાર છે? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 2023 દરમિયાન ગુજરાતના નાણામંત્રી કોણ છે? તો શ્રી કનુભા દેસાઈ. ગુજરાત રાજ્યમાં કેટલા હોમગાર્ડ સેવામાં છે? 40,944. ન કેવા પ્રકારનું વ્યંજન છે? તો અનુનાસિક. નરસિંહ મહેતાથી આરંભ થયેલા યુગને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભક્તિ યુગ. મીરાબાઈના લગ્ન કોની સાથે થયા હતા? તો ભોજરાજ. ઓળખાણનો સમાનાર્થી શબ્દ કયો છે? પરિચય. આપણે ગુજરાતી ભાષાની જાળવણી કરવી જોઈએ. રેખાંકિત પદ ઓળખાવો. જાતિવાચક સંજ્ઞા. 3,232, 3,433, પછી 3,553, 8,211 પૈકી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે? તો 8,211. 0.1 × 0.01 ની કિંમત કેટલી થશે? 0.001. જો પાઇપને 169165 તરીકે લખાય તો શ્વાનનો છેલ્લો અંક શું હોય છે? તો 4. ભારતે 2023માં તેનું પ્રથમ માનવ અવકાશ યુડાન મિશન શરૂ કર્યું. તે મિશનનું નામ શું છે? ગગનયાન. યાદદ્રી થર્મલ પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? તો તેલંગાણા. ઓટોમોબાઈલમાં વર્તમાન ઝડપ જાણવા વપરાતા ઉપકરણનું નામ શું છે? સ્પીડોમીટર. આપેલ શ્રેણી 0, 1, 1, 2, 3, 5 પ્રશ્નમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતી સંખ્યા કઈ હશે? તો 8. યોગ્ય સાંગતા શોધો. પ્રકાશ સૂર્ય, ગરમી તો અગ્નિ. સમપ્રમાણ સંતુલનમાં કપડાંની અંદરની જગ્યાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો સમાન ભાગમાં. ડાયમાં મીઠું કેમ વપરાય છે? ઇગ્નો ઇગ જોશે. દૂધ પ્રોટીનનું આઇસોઇલેક્ટ્રિક બિંદુ શું છે? 4.6 pH. કાર્બન નેનોટ્યુબ એ સમાન વ્યાસ ધરાવતી પોલાદની ટ્યુબ કરતાં કેટલા ગણી વધુ તાણ ક્ષમતા ધરાવે છે? તો 100 ગણી. વિશ્વના સૌથી અદ્યતન અરેબિક લાર્જ લેંગ્વેજ મોડેલનું નામ શું છે? જે તાજેતરમાં બહાર પાડવામાં આવ્યું હતું. જેસે. રાજ્યના કયા મુખ્ય પ્રધાને લી કુઆન યુ એક્સચેન્જ ફેલોશીપ આપવામાં આવી છે? તો આસામ. શ્વેત પ્રકાશનું 7 રંગોમાં જુદા પડવાની ઘટનાને શું કહે છે? તો વિભાજન. આમાંથી કયું બંધ બેસતું નથી? કેરી, જામફળ, દ્રાક્ષ, બટાટા, અનાનસ. તો બટાટા. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ એટલે કે SPC બેઠક ભારતે તાજેતરમાં કયા દેશ સાથે યોજી હતી? સાઉદી અરેબિયા. નીચેનામાંથી કયો આહાર ઉપચારનો ઉદ્દેશ નથી? પરંપરાગત રાંધણ કળાનું જ્ઞાન. નીચેની પૈકી કયું દ્રાવણ સ્વભાવે તટસ્થ છે? તો સામાન્ય મીઠાનું દ્રાવણ. મેઘા પાટકર શેની સાથે સંકળાયેલ છે? સરદાર સરોવર પ્રોજેક્ટ. માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. અમીબામાં નીચેનામાંથી શેમાં ખોરાકનું પાચન થાય છે? અન્નધાનીમાં. વનસ્પતિમાં કાર્બોદિતો કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો સ્ટાર્ચ સ્વરૂપે. મેકમેહોન રેખા કયા દેશ વચ્ચેની
સીમા નક્કી કરે છે તો ભારત અને ચીન વચ્ચે. અણુ શબ્દ કોણે બનાવ્યો? ડેમોક્રેટ્સ. પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ યોજનામાં હાલમાં કયા રાજ્ય ટોચનું પ્રદર્શન કરનારા રાજ્યોમાં સામેલ છે? તો મધ્યપ્રદેશ, આસામ અને ગુજરાત. તાજેતરમાં બજેટમાં પીએમ વિશ્વકર્મા યોજના માટે કેટલું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે? તો 13,000 કરોડ. નીચેનામાંથી કયો વિટામિન B1નો સારો સ્ત્રોત છે? ખમીર. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરનારને શું કહેવાય છે? તો યોગ. શરીર, પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવી ઐક્ય સાધવાના પ્રયાસને કયો કહેવામાં આવે છે? તો રાજયોગ. ઈમેલના સંદર્ભમાં BCCનું પૂરું નામ શું છે? તો બ્લાઇન્ડ કાર્બન કોપી. આમાંથી કયું ઇનપુટ ઉપકરણ છે? તો કીબોર્ડ. આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરી જેવ્સ રિક્સ બેંક પ્રાઇઝ 2023 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ક્લાઉડિયા ગોલ્ડિન. E=MC² એટલે કે સાપેક્ષતાના સિદ્ધાંત અને આપેલ સમીકરણ માટે કયા વૈજ્ઞાનિક જાણીતા છે? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. નીચેનામાંથી કયું વિધાન સિકલ સેલ એનિમિયા વિશે સાચું છે? ઉપરોક્ત તમામ સાચા છે. એટલે જે પ્રશ્નમાં જવાબમાં 3 વિધાનો આપેલા છે બધા એ સાચા છે. મનરેગા યોજના હેઠળ કયો મુખ્ય કાર્યકારી કોણ છે? તો કે ગ્રામ રોજગાર સહાયક. વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાન. ખેલ મહાકુંભનું આયોજન કોણ કરે છે? સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત. એશિયન પેરા ગેમ્સ 2023માં સચિન સરજેરાવ ખિલાડીએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો? તો ગોલ્ડ. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદના અંદાજો અંગેની કાર્યનીતિની જોગવાઈ છે? તો ભાગ 5માં. અંગ્રેજીમાં ભૂંડના સમૂહને શું કહેવામાં આવે છે? તો સાઉન્ડેર. અંગ્રેજીમાં બબૂનના સમૂહને શું કહેવામાં આવે છે? તો ટ્રૂપ. અંગ્રેજીમાં ગાયોના સમૂહને શું કહેવાય છે? તો કાઈન. રામાયણકાલીન નગરી મધુપુરી વર્તમાનમાં કયા નામથી ઓળખાય છે? તો મથુરા. હૈદરાબાદને રાષ્ટ્ર સાથે જોડવામાં કયા સાહિત્યકારનો સાથ સરદાર પટેલને મળ્યો હતો? તો કનૈયાલાલ મુનશી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો પ્રાથમિક ધ્યેય શું છે? તો શહેરી માળખાકીય સુવિધાઓમાં સુધારો. ઉડાન યોજના કયા મંત્રાલય અમલમાં મૂકી છે? તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય. માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો છે? તો 2005. આપતી જોખમ ઘટાડવા માટેની નીતિઓ, યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કઈ સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. નીચેનામાંથી કઈ એજન્સી ગૃહ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર હોય છે? વિધાનસભાને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવનને ચિહ્નિત કરવા માટે ₹75 નવો સિક્કો લોન્ચ કર્યો. તેના પર દેવનાગરી લિપિમાં શું લખેલું છે? તો સંસદ સંકુલ. આકાશનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો પાતાળ. આપકર્મીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો બાપકર્મી. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી પંક્તિ કાંતના કયા કાવ્યની છે? તો ચક્રવાક મિથુન. ત્રિપિટક કયા ધર્મના પવિત્ર પુસ્તકો છે? તો બૌદ્ધ ધર્મના. સરિસ્કા રિઝર્વ ફોરેસ્ટ કયા રાજ્યમાં આવેલું છે? તો રાજસ્થાન. ભદ્રાવતી રેપિડ એક્શન ફોર્સ યુનિટ કયા રાજ્યનું છે? તો કર્ણાટક. ઓપરેશન સંકટ મોચન દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા? તો શ્રી નરેન્દ્રભાઈ મોદી. કઈ ઘટનાએ ભારત સરકારને ઓપરેશન મૈત્રી શરૂ કરવા માટે પ્રેરિત કર્યું? નેપાળમાં વિનાશક ભૂકંપ. કોના સન્માન માટે નવેમ્બર 2021માં રાજ્યમાં ભગવાન બિરસા મુંડા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના સન્માન માટે. G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપે કયા મુદ્દા ઉપર ચર્ચા કરી હતી? તો રિન્યુએબલ એનર્જી, ઇનોવેશન ટેકનોલોજી એન્ડ ફાઇનાન્સિંગ. ભારતના વીજ પુરવઠાના વિતરણ ક્ષેત્રે થતા નુકસાન અંગે વર્તમાન પરિસ્થિતિ શું છે? તો વિકસિત દેશોમાં સિંગલ ડિજિટ નુકસાનની તુલનામાં ડબલ અંકની ખોટ. આઝાદીની રેલગાડી અને રેલવે સ્ટેશન કયા મહિનામાં ચાલુ કરવામાં આવી હતી? તો જુલાઈ. પાવર સેક્ટરમાં પાવર લોસ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે કયો મુખ્ય ઉપાય અમલમાં મૂકવામાં આવી રહ્યો છે? સ્માર્ટ મીટરિંગ જેવી વ્યવસ્થા. ખેડૂતોને તેમના ખેતરોની સરહદ ઉપર સૌર પેનલો સ્થાપિત કરવા માટે કઈ પહેલ પ્રોત્સાહિત કરે છે? પીએમ કુસુમ યોજના, એટલે કે સોલાર પંપની સુવિધાઓ પૂરી પાડવી. ભારતમાં રજૂ કરાયેલ પાવર રિફોર્મ સ્કીમનો મુખ્ય હેતુ શું છે?
ડિસ્કોર્ડ ફર્મને સશક્ત બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા અને આધુનિકરણને પ્રોત્સાહિત કરવા. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તારીખ 29/12/2023ના સ્કૂલ વિભાગના 120 પ્રશ્નોના જવાબો મેળવ્યા. તો આ વિડીયો લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.